नमस्कार विद्यार्थी मित्रों, प्रेरणा ग्रुप ऑफ स्कूल में आपनो स्वागत छे। आपणे आजे लईशुं धोरण 4 मां विषय आसपास। चलो विद्यार्थी मित्रों, आपणे पाठ लईए 5, अनीता अने मधमाखी। जो अहीं तमने मधपुड़ानुं चित्र पण देखाय छे, देखाय छे ने मधमाखी अने एनो मधपुड़ो। चलो आपणे हवे અહીં આગળ કંઈક નાના નાના ચિત્રો જોઈએ અને એ ચિત્ર પરથી આપણે એને ઓળખીશું। પહેલું ચિત્ર જોઈએ તો ભમરો, બીજું ચિત્ર દેખાય છે માખી, આ ત્રીજું ચિત્ર તમને કદાચ એનું નામ આવડે ના આવડે, આપણે એને ઈતડી પણ કહીએ અને ઈતરડી એવું લખીએ। જુ વાડમાં હોય ને તે જુ, એના પછીનું ચિત્ર જોઈએ તો કેવું દેખાય છે। ઈયળ, આ તો બધા જ જોયા હોય હમણાં ચોમાસામાં તો એમ પણ બહુ દેખાય। મકોડો, કીડી, બાળકો ખબર છે ને કીડી બે પ્રકારની હોય, લાલ અને કાળી। લાલ કીડીનું જૂથ આપણને ચાલ્યું જતું હોય તો લાલ રંગનું દેખાય અને કાળી કીડીનું જૂથ જતું હોય તો આપણને કાળી કીડીનું જૂથ કાળા રંગનું દેખાય। મધમાખી, જુઓ વિદ્યાર્થી મિત્રો, મધમાખી, માખી અને ભમરો આપણને એવું જ લાગે કે સરખા છે, પણ ના, ભમરો કાળા રંગનો હોય, ભમરી આછા કેસરી જેવા રંગની હોય, માખી આપણે ઘરમાં ઉડતી જોઈએ છે અને મધમાખીને પણ પાછળ પટ્ટીઓ હોય। એના પછીનું ચિત્ર જોઈએ તો કરોળિયો આપણે સૌએ જોયો છે ઘરમાં જાડા બનાવતા, માકડ ઘણાએ જોયા હોય, વંદો બહુ ડર લાગે, ઉડાઉટ પણ કરે અને કદાચ ઘણાને ડર ન પણ લાગે અને એને મારી પણ નાખે। તમને વંદાની વિશેષતા ખબર છે, એનું માથું કપાઈ જાય તો પણ એ થોડો સમય માટે જીવિત રહે છે, વંદો ભેજવાળા વાતાવરણમાં રહે છે। આ ચિત્ર શેનું છે? તમે એને ધનેડું કહો છો ને, એ ધનેડું કે ધનેરું કે ધનેરા? પ્રશ્ન નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો। નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને એને એના ચોરસના ક્રમમાં લખવાનો છે। 1, અનિતા ખુશવા રાજ્યની છે। અરે રે મેડમ, તમે તો કંઈક સવાલને આડાવડો જ કરી દીધો। અનિતા ખુશવા ક્યાં રાજ્યની છે? અનિતાના રાજ્યનું નામ ખુશવા નહોતું, પણ અનિતા ખુશવા એની આખું નામ સરનેમ સાથે, એટલે કે અનિતા ખુશવા કયા રાજ્યની છે? આપણે અહીં રાજ્યનું નામ શોધવાનું છે। અ રાજસ્થાન, બ ગુજરાત, ક બિહાર કે ડ મધ્યપ્રદેશ? તો આપણને ખબર છે કે અનિતા ખુશવા બિહારની છે, તો આપણે બિહાર પર પોઈન્ટ કરી અને ક્રમ લખીશું ક। પ્રશ્ન 2, અનિતાના વિસ્તારમાં ક્યાં ઝાડ વધુ છે, એટલે કે અનિતા જે વિસ્તારમાં રહે છે ત્યાં કયા વૃક્ષો વધારે પ્રમાણમાં થાય છે? ઓપ્શન જોઈએ તો અ લીચીના, બ આંબાના, ક પપૈયાના કે ડ જામફળીના? તો અનિતાના વિસ્તારમાં એટલે કે એના ગામમાં લીચીના વૃક્ષો વધારે થાય છે। 3, મધમાખીઓ ઈંડા આપવાનો સમય કયો છે? મધમાખીઓને ઈંડા આપવાનો સમય કયો છે? આપણે પાઠમાં સાંભળ્યું હતું, જોયું હતું અને યાદ પણ રાખ્યું ને। આપણે ઓપ્શન જોઈએ, જાન્યુઆરી, અ જાન્યુઆરીથી એપ્રિલ, બ માર્ચથી મે, ક મેથી ઓગસ્ટ કે ડ ઓક્ટોબરથી ડિસેમ્બર? તો આપણે પાઠમાં સમજ્યા તેમ ડ ઓક્ટોબરથી ડિસેમ્બર માસમાં મધમાખીઓના ઈંડા આપવાનો સમયગાળો ગણાય છે। એના પછીનું જોઈએ તો આપણને મધ આપવાનું કામ કોણ કરે છે? આપણે એના ઓપ્શન જોઈએ, અ ઈયળ, બ ભમરો, ક
ક માખી કે ડ મધમાખી। જુઓ ભમરો, માખી, મધમાખી, ફૂદા ઘણા ઝીણા જીવજંતુઓ ફૂલની આસપાસ તો ફરતા જ હોય છે, પણ એમાંથી આપણને મધ આપવાનું કામ તો મધમાખી કરે છે। આપણે ક્રમ લઈશું ડ। અનિતા કયા સાધન દ્વારા કોલેજ જાય છે? અનિતા કોલેજ જાય છે પણ સામાં બેસીને જાય છે, આપણે કાલે પાઠમાં શીખ્યા હતા। શું? અ અનિતા મોટર બાઇકમાં જાય છે, બ સાયકલમાં જાય છે, ક રિક્ષામાં જાય છે, કે ડ નાવમાં જાય છે? યાદ કરો, અનિતા સાયકલ દ્વારા, એટલે કે બ આપણો ઓપ્શન બ આવશે। અનિતા સાયકલ દ્વારા કોલેજ જાય છે। આગળનો પ્રશ્ન જોઈએ। કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે। ખાલી જગ્યા નંબર એક, અનિતા કુશવા નાની હતી ત્યારે ખાલી જગ્યા ચરાવતી હતી। આપણને વિકલ્પ આપ્યા છે ઘેટા, બકરીઓ। અનિતા કુશવા નાની હતી ત્યારે બકરીઓ ચરાવતી હતી। નંબર બે, ખાલી જગ્યાના ફૂલ મધમાખીઓને લોભાવે છે, લીચીના ફૂલ કે કમળના ફૂલ? તો લીચીના ફૂલ મધમાખીને પોતાની તરફ ખેંચે છે। નંબર ત્રણ, આંબા, આંબલીના ફૂલ મંજરીને ખાલી જગ્યા કહે છે। જુઓ, મોર તો બે આપ્યા છે, એક મોર અને એક મોર, પણ આપણે થનગનાટ કરતો મોર નહીં પણ ફૂલનો મોર લેવાનો છે, એટલે આપણે વિકલ્પ પસંદ કરીએ મોર। નંબર ચાર, મધમાખીના બોક્સ ખાલી જગ્યા આકારના હોય છે, કેવા આકારના હોય, ઘનાકાર કે સમઘન? તો એ મધમાખીના બોક્સ સમઘન આકારના હોય છે। એના પછીનો ક્રમ એટલે કે નંબર પાંચ, ખાલી જગ્યા માખી ઈંડા મૂકે છે, આપણને વિકલ્પો આપ્યા છે, રાણી માખી કે મુખ્ય માખી? રાણી માખી ઈંડા મૂકવાનું કાર્ય કરે છે। આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર ચાર, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેને તેના ચોરસમાં યોગ્ય નિશાની વડે પૂર્ણ કરો। નંબર એક, ઘણી પાખડીઓ વાળા મોગરાને બટ મોગરો કહે છે, વિધાન ખરું છે કે ખોટું? હા, ઘણી બધી પાખડીઓ વાળા મોગરાને બટ મોગરો કહેવાય, એટલે કે વિધાન ખરું છે। બીજું, મધમાખી પાડવાના એક બોક્સની કિંમત 5000 રૂપિયા છે, વિધાન ખરું છે કે ખોટું? વિધાન ખોટું છે। આપણે પાઠમાં જોયું તેમ મધમાખી પાડવાના બોક્સની કિંમત 2000 રૂપિયા છે। નંબર ત્રણ, મધમાખીને ખાંડની ચાસણી વધુ પ્રિય છે, આ ખાંડની ચાસણી તો લગભગ બધાને બહુ પ્રિય હોય, એટલે વિધાન ખરું। નંબર ચાર, ધતુરાનું ફૂલ ગુલાબી રંગનું હોય, જોયું છે વિદ્યાર્થી મિત્રો? ના જોયું તો મેડમ ના ઘરે આવજો। ધતુરાનું ફૂલ ગુલાબી રંગનું ના હોય પણ સફેદ રંગનું હોય, એટલે કે વિધાન ખોટું છે। અનિતા ડોક્ટર બનવા માંગે છે, આપણું પાંચમું વિધાન શું છે? અનિતા ડોક્ટર બનવા માંગે છે? ના ભાઈ ના, અનિતા તો મધમાખી ઉછેર કરવાનું વિચારતી હોય છે, એટલે કે આ વિધાન ખોટું છે। પ્રશ્ન નંબર પાંચ જોઈએ, ખોટા શબ્દ પર છેકો મારો, એટલે કે જે શબ્દ બંધ બેસતો નથી એના ઉપર આપણે છેકો મારવાનો છે। નંબર એક, લીચીના ફૂલ ફેબ્રુઆરી માસમાં કે માર્ચમાં જ ખીલે છે, પણ આપણને ખોટો શબ્દ માર્ચ છે, લીચીના ફૂલ ફેબ્રુઆરીમાં ખીલે છે એટલે માર્ચ પર છેકો મારીશું। મધમાખી કે માખી ડંખ મારે તો સોજો આવી જાય છે, માખી। નંબર ત્રણ, શરૂઆતમાં મધમાખી પાડવા અનિતાએ બે કે ત્રણ બોક્સ ખરીદ્યા, તો ત્રણ એ ખોટું છે। નંબર ચાર, પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણવાનો ખર્ચ વધી જાય છે, એક ધોરણ વધે તો એના ઉપરના ધોરણનો ખર્ચ
વધતું જ હોય એટલે પાંચમું ખોટું. છઠ્ઠા ધોરણમાં ભણવાનો ખર્ચ વધી જાય છે. નંબર 5, અનિતા કે અનિતાની મમ્મી નાના બાળકોને ભણાવે છે. યાદ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો, અનિતા નાનેથી જ પોતાનાથી નાના બાળકોને ભણાવીને પોતાના માટે રૂપિયા ભેગા કરતી હતી એટલે અનિતાની મમ્મી શબ્દ ખોટો. અનિતા નાના બાળકોને ભણાવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. યોગ્ય જોડકા જોડો. અહીં કંઈક કિંમત પણ આપી છે અને વસ્તુના નામ પણ આપ્યા છે. આપણને અ અને બના જોડકામાં ઓમાં આપ્યા છે પેન્સિલની કિંમત, નાસ્તાના ડબ્બાની કિંમત, યુનિફોર્મની કિંમત, બૂટ કે ચપ્પલની કિંમત અને કંપાસ બોક્સની કિંમત. આપણને બ વિભાગમાં આપ્યા છે 200 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયા કે 1 રૂપિયો. આપણે ક્રમમાં જોઈએ તો પેન્સિલની કિંમત 1 રૂપિયો, નાસ્તાના ડબ્બાની કિંમત 10 રૂપિયા, યુનિફોર્મની કિંમત 200 રૂપિયા, બૂટ ચપ્પલની કિંમત 100 રૂપિયા અને કંપાસ બોક્સની કિંમત 50 રૂપિયા છે. આ થયો લગભગ અનિતાએ એક વર્ષમાં એને થતા ખર્ચની હિસાબ. આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 7માં દરેકના 2-2 નામ લખો. 1, મધમાખી ઈંડા મૂકે છે તે મહિના. કયા કયા મહિનામાં મૂકે છે એમાંથી કોઈ પણ 2 લઈએ તો નવેમ્બર અને બીજો છે ડિસેમ્બર. 6 પગવાળા જંતુ. ઘણા બધા જોયા છે ને, કીડીને 6 પગ હોય, ભમરા ભમરીને પણ 6 પગ હોય. પીળા રંગના ફૂલ. 1, ગલગોટો અને બીજું છે કરેણ. દરમાં રહેતા જંતુ. કીડી પણ દરમાં રહે, મકોડો પણ દરમાં રહે, એમ તો ઉંદર અને છછુંદર કે સાપ પણ દરમાં જ રહે છે. એના પછીનું જોઈએ સમૂહમાં રહેતા જંતુઓ. ઉદય અને મધમાખી સમૂહમાં રહે છે. પ્રશ્ન નંબર 8 જોઈએ. મને ઓળખી મારું નામ લખો. નંબર 1, હું ઈંડા મૂકનારી કીડી છું, રાણી કીડી. ઈંડા કોણ મૂકે? રાણી કીડી. 2, હું કીડીઓના દરનું ધ્યાન રાખું છું. કીડીઓના દરનું ધ્યાન કોણ રાખે? સિપાહી કીડી, એનું રક્ષા કરવાનું કામ કરે છે. નંબર 3, હું કીડીઓ માટે ખોરાક શોધી લાવું છું. જુઓ, કીડીઓમાં પણ અલગ અલગ કાર્ય વહેંચણી છે. કીડીઓ માટે ખોરાક શોધી લાવવાનું કામ કોણ કરે છે? તો કે કામ કરવાવાળી કીડી. રાણી કીડી દરમાં ઈંડા મૂકતી હોય, સિપાહી કીડી રક્ષા કરતી હોય, તો બીજી અન્ય કામ કરનારી કીડીઓ ખોરાક શોધી લાવતી હોય. નંબર 4, ફૂલમાં રસ જોઈને હું નાચ કરું છું. ફૂલ ઉપર આપણે ફૂદા, ભમરા, પતંગિયા બધેને ઉડતા અને ડાન્સ કરતા જોયા છે ને, એમાં રસદાર ફૂલ હોય તો મધમાખી એ જોઈને નાચવા લાગે છે એટલે કે નાચ કરે છે મધમાખી. નંબર 5, મારા ફૂલ ફેબ્રુઆરી મહિનામાં આવે છે. આપણે અત્યારે બજારમાં લીચી જોવા મળે જ છે અને એના ફૂલ આવે છે ફેબ્રુઆરી મહિનામાં, એટલે કે લીચીના ફૂલ ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 9 જોઈએ વિદ્યાર્થી મિત્રો. હા કે નામાં જવાબ લખવાના છે. ક્રમ જોઈએ. 1, અનિતાના કુલ બોક્સની કિંમત 40,000 રૂપિયા છે. હા, કારણ અનિતાએ 1-2 બોક્સ નથી લીધા પણ 20 બોક્સ લીધા છે. 2, અનિતા પાસે હવે 15 બોક્સ છે. ના, અનિતા પાસે હવે 15થી વધુ એટલે કે 20 બોક્સ છે. 3, મધને હિન્દી ભાષામાં સહદ કહે છે. હા, હિન્દીમાં આપણે મધને સહદ કહીએ છીએ. 4, મધમાખી કરડે તો સોજો આવતો નથી. ના ભાઈ, મધમાખી કરડી જાય તો સોજો તો આવી જ જાય એટલે આપણે જવાબ આવશે ના. અનિતા મુઝફ્ફરપુર જિલ્લાની છે. હા, અનિતાના જિલ્લાનું નામ મુઝફ્ફર
ठाकुर छे। एना पछीनो प्रश्न जोईए तो अलग पड़ता शब्द फरते चौरस करो। आपने अमुक शब्दों आप्या छे, एमांथी एक शब्द थोड़ो कंईक अटपटो के अलग पड़तो होय एवुं आपणने लागे छे, तो आपणे एना फरते चौरस करीशुं। पहेलुं जोईए परिकर, नोटबुक अने कोण मापक। हवे आमां अलग शुं छे, बधुं ज भणवानुं छे, પણ ના પરિકર અને કોણ માપક એ કંપાસના સાધનો છે, જ્યારે નોટબુક આપણને લખવા માટે છે, એટલે નોટબુક અલગ પડતો શબ્દ છે। નંબર બે જોઈએ તો વીછી, માખી અને મધમાખી। માખી અને મધમાખી ઉડે છે અને એકદમ નાના જીવજંતુ છે। વીછી ચાલે છે, ઘણા પગવાળું અને કરડે છે, તો વીછી અલગ પડતો શબ્દ કે જંતુ છે, પ્રાણી છે। વીછી પર તે ચોરસ કરીશું। નંબર ત્રણ, સાયકલ, મોટરબાઇક કે રિક્ષા। મોટરબાઇક, સાયકલ, રિક્ષા બધું જ વાહન જ છે, રોડ પર જ ચાલે છે, પણ રિક્ષાને ત્રણ પૈડા હોય છે, સાયકલ અને મોટરબાઇક ટુ વ્હીલર કહેવાય, રિક્ષા અલગ પડતો શબ્દ છે। નંબર ચાર, ડિસેમ્બર, ફેબ્રુઆરી ને ભાદરવો। અરે આ તો બધા મહિનાના જ નામ છે, પણ ડિસેમ્બર અને ફેબ્રુઆરી અંગ્રેજી મહિનો છે, જ્યારે ભાદરવો એ ગુજરાતી મહિનો છે, તો ભાદરવાને આપણે ચોરસમાં લઈશું। નંબર પાંચ, ગોળ, વટાણા, ખાંડ બધું જ ભાવે, ગોળે ભાવે, લીલા વટાણા પોલવા બેસી તો ખાઈ જાય ને, ખાંડ પણ ખાય, પણ વટાણા એ શું કહેવાય, શાકભાજી કહેવાય કે કઠોળમાં વપરાય, ગોળ અને ખાંડ ગળી વસ્તુ છે। નંબર છ, હોડી, વિમાન, બસ આ પણ વાહન જ છે, પણ વિમાન પણ રનવે પર દોડે, બસ પણ સડક પર દોડે, પણ હોડી પાણીમાં ચાલતું વાહન છે। અહીં કંઈક આપણને ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે અને એના નામ દર્શાવવાનું એટલે કે નામ લખવાનું કહેવામાં આવ્યું છે। આપણે ચિત્ર જોઈએ તો અહીં કીડીનું ચિત્ર છે, મધમાખીનું ચિત્ર છે, મકોડાનું ચિત્ર છે, એના નામ પણ લખીએ, કીડી, મધમાખી અને મકોડો। વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે એના ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરવાના છે। સમજાય ને વિદ્યાર્થી મિત્રો? અસ્તુ।